नमस्कार मित्रों, हरी आगळ वधीए द्विचल सुरेख समीकरण युग्म प्रकरणमां आदेशनी रीत संपूर्ण कर्या बाद आजे आपणे समीकरणनो उकेल मेळववानी बीजी रीत एटले के लोपनी रीतनो अभ्यास करशुं। मित्रों, समीकरण बे आपेला होय तो जूनी पद्धति प्रमाणे पहला समीकरण ने नंबर एक आपी दियो અને બીજા સમીકરણને નંબર 2 આપી દો। x અને y આ પદ્ધતિમાં આ રીતમાં આપણે x અને y ના સહગુણકો જોવાના છે। પહેલા સમીકરણમાં x ની સાથે 2 છે, y ની સાથે 1 છે, કાઈ ના હોય તો 1 સમજવાનું। બીજા સમીકરણમાં x ની સાથે 3 છે અને y ની સાથે 2 છે। તમારે બે સમીકરણમાં x अथवा y નો સહગુણક સરખો કરવાનો છે। જો એક પહેલી રીત હું કહું કે પહેલા સમીકરણને 3 વડે ગુણો તો અહીંયા શું થાય, 6x વત્તા 3y બરાબર 30, અને બીજા સમીકરણને 2 વડે ગુણો તો 6x વત્તા 4y બરાબર 34, 6x 6x સરખા થઈ ગયા તો આપણે લોપ લઈ શકીએ। એમ નથી કરવું, y નો સહગુણક સરખો કરવો છે તો અહીંયા y નો સહગુણક 1 છે, y નો સહગુણક 2 છે તો 2 માંથી 2 અહીંયા લઈ લ્યો અને 1 માંથી 1 ને ત્યાં મૂકી દ્યો, મતલબ કે સમીકરણ 1 ને 2 વડે ગુણો અને સમીકરણ 2 ને 1 વડે ગુણતા તો અહીંયા આપણે એવું લખશું કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા। समीकरण 1 ने 2 વડે ગુણશો શું આવશે, 2 2 4x 2 1 2y 10 2 20, આને કહી દો સમીકરણ નંબર 3। અને સમીકરણ 2 માં કાઈ નથી કરવું, કાઈ ના કરવું હોય તો 1 વડે ગુણવાનું, 1 વડે ગુણતા તો 3x 2y 17 સમીકરણ નંબર 4। એને મે કાઈ લખતી હું 1 વડે ગુણું, 3 1 3 2 1 2 7 1 7, હવે તો કે હવે સમીકરણ 3 અને 4 નો લોપ લેતા, લોપ લેવાનો એટલે બાદબાકી કરવાની છે, કેવી રીતે કરવાનું કહું છું। પહેલા મોટો સમીકરણ લખવાનું 4x 2y 20, 3x 2y 17। હવે કયું પદ સરખું કર્યું તું, y, જો y ની નિશાની વિરુદ્ધ હોય તો ઉભો ઉભો સરવાળો લઈ લેવાનો, પણ અહીંયા એવું નથી, અહીંયા y ની નિશાની સમાન છે એટલે આપણે નિશાની બદલાવવાની, 3 ની નિશાની પ્લસ છે તો માઈનસ, y ની નિશાની પ્લસ છે તો માઈનસ, 17 ની નિશાની પ્લસ છે તો માઈનસ, ચલો 4x માંથી 3x જાય તો x, આ 2y 2y ઉડી ગયા, અહીંયા જી ઉડ્યા આ પદનો લોપ લીધો કહેવાય, એટલે જ આ રીતનું નામ લોપની રીત। 20 માંથી 17 જાય કેટલા બચશે, 3, તો x ની કિંમત આપણને મળી ગઈ x 3। જો સેલું છે ને આદેશ કરતા, હવે x ની કિંમત સમીકરણ 1 2 3 4 તમને જેમાં મજા આવે એમાં મૂકવાની, આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ x ની કિંમત। સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 2x + y 10, 2 x એટલે 3 + y 10, 3 2 6 + y 10, આ બાજુ 6 + ઓલી બાજુ જાય તો માઈનસ, y 10 - 6 તો y 4, તો આપણો જવાબ આવી ગયો છે xy 3 4। આ જે રીત છે લોપની રીત।